હવે આ જે એવરીથિંગ ચેન્જીસ જે હર ક્ષણે બધું બદલાતું જાય છે એ કયા નિયમ પ્રમાણે બદલાતું જાય છે દુખી થઈ ગયો ફરીથી ત્યાંથી ડિપ્રેશન માંથી ફરીથી સારું લાગવા માંડ્યું ફરીથી આમ થવા માંડ્યું થોડા પૈસા આવ્યા ફરીથી બજાર નીચે ગઈ થોડા પૈસા ગયા કોઈકના પ્રેમમાં પડ્યો લગ્ન કર્યા થોડો વખત થયો તો એ મને હવે બહુ ગમતી નથી એવરીથિંગ ઇન આર લાઈફ સ્વિંગ્સ બધી વસ્તુ આ લો ઓફ પેન્ડ્યુલમ એને દ્વૈત કહેવાય છે આ શાસ્ત્રમાં એને દ્વૈત કહેવાય છે કે આ જે ઝૂલવાનું છે એ હર ક્ષણે છે અને જીવનની અંદર કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુ બનવા માટે કે કોઈ પણ વ્યક્તિકરણ કરવા માટે કોઈ પણ મેનિફેસ્ટેશન માટે બે લોઝની જરૂર છે ધ કોઝ એન્ડ ધી ઇફેક્ટ જે કરવા વાળો અને જે બને છે કડીઓ અને સિમેન્ટ એ બે વસ્તુની જરૂર છે કડીઓ અને બ્રિક્સ જે ઘર બનાવવા માટે જરૂર છે એ જે બે વસ્તુની જરૂર છે એ પેન્ડ્યુલમના બે છેડા છે એટલે આ દ્વૈતના નિયમ વગર સૃષ્ટિ વ્યક્ત થાય એ શક્ય નથી પણ એ સૃષ્ટિ જેના હાજરીમાં વ્યક્ત થાય જેની હાજરી હર ક્ષણે છે હા એ ત્રીજું છે જેને સત કહેવામાં આવે અને એ પેન્ડ્યુલમની વચ્ચે છે બરાબર વચ્ચે ધ મિડલ એને તાવો કહેવાય ધ મિડલ પાર્ટ ઓફ ધ પેન્ડ્યુલમ ત્યાં કોન્શિયસનેસ છે ત્યાં પેન્ડ્યુલમમાં ઝૂલવાનું નથી જે મિડલ પાર્ટ છે ત્યાં ઉપર ચડવાનું છે પણ આપણે જ્યાં સુધી ઝૂલીએ છીએ ત્યાં સુધી ઉપર નથી ચડતા એટલે એ જોવું પડે આપણા જીવનની અંદર કે આ જ્યાં સુધી સ્વિંગ ચાલુ છે અને એક સ્વિંગ આપણને ખેંચી જાય ફરીથી બીજું ખેંચી જાય જ્યાં સુધી આ છે ગમે તે આપણે કરશું કોન્શિયસનેસ નહીં આ રિધમને સમજવામાં કોન્શિયસનેસ છે હવે એ રિધમમાં શું છે આ પેન્ડ્યુલમ આમથી આમ ફરે છે એની અંદર ત્રણ પોઈન્ટ કયા ત્રણ પોઈન્ટ અને હવે ધીમે ધીમે સુખ તરફ જવાનું છે અત્યાર સુધી બજાર પડતી હતી હા હવે ચેન્જ ઓફ મોશન આવી ગયું આજથી બજાર વધવા માંડશે રાઈટ હા એ ચેન્જ ઓફ મોશન હવે ચેન્જ ઓફ મોશન જ્યારે આવે છે જ્યારે એ બદલાય છે મોશન ત્યારે એ એ પોઈન્ટ ઉપર શું હોય છે સ્થિરતા થોડી ઝીરો મોશન નથી ઝીરો એટલે લાઈફ લગભગ ત્યાં કંઈ ન હોય પતી ગયું હવે ત્યાંથી પાછું ફરે છે હા ફરીથી વચ્ચે આવે છે વચ્ચે તો એને પકડી નથી શકાતું એ આ બાજુ આવે છે ફરીથી આ બાજુ એક પોઈન્ટ આવે છે જ્યાં ઝીરો મોશન ધીસ ઇઝ ધ રિધમ ઓફ લાઈફ તાવડિયાજી આને પરપેચ્યુઅલ મોશન હરેક વસ્તુ આ પેન્ડ્યુલમના લોમાં છે હરેક વસ્તુ એટલે જ્યારે એ થ્રી સ્ટેપ રિધમિક બ્રીધિંગ આપે છે ત્યારે એ આ નિયમ સમજાવવા માટે આપણને થ્રી સ્ટેપ રિધમિક બ્રીધિંગ આ બાજુ શ્વાસ અંદર ગયો એક પોઈન્ટ આવ્યો
જ્યાં શ્વાસ અંદર પણ નથી જતું અને બહાર પણ નથી જતું, ફરીથી આમ ફરી. અને બીજો પોઈન્ટ આવે છે જ્યાં શ્વાસ બધો બહાર ગયો, હવે અંદર પણ નથી જતું અને બહાર પણ નથી.